કરેલ છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ કે જેમાં તમે જુઓ તો આજે આપણે ગ્રામરનો ટોપિક જોવાનો છે અગાઉ આપણે 1 થી 3 છે ગ્રામરનો ટોપિક જોયા છે આજે આપણે ટોપિક નંબર 4 તમે સોરી ક્રમ નંબર 4 કે ટોપિક નંબર 4 છે એટલે તે બરોબર છે એનું નામ છે ધ એડજેક્ટિવ ટોપિક કયો છે ધ એડજેક્ટિવ એડજેક્ટિવ એટલે વિશેષણ તો કે કોઈ પણ વાક્યની અંદર બરોબર છે જ્યારે કોઈ પણ વસ્તુ વિશેષ ઉમેરવામાં આવે જેમ કે કોઈ પંખો છે તો આપણે એમ કે પંખો કેવો છે તો પંખો છે બ્લેક છે એટલે કે કાળો છે પછી ચેર છે તો ચેર કે છે તો કે ચેર છે એકદમ બ્લુ કલરની છે તો તમે જુઓ તો કોઈ પણ નામ જે છે એમાં કોઈ પણ પ્રકારનો ગુણવાચક શબ્દ ઉમેરવામાં આવે બરાબર છે તો કે બુક છે તો કે બુક છે એ જૂની છે બુક છે તો ન્યુ છે બરાબર છે તો કે પછી કોઈ આપણે કહી કે ઝાડવું છે તો ટ્રી તો કે ઊંચું છે બરાબર છે તો શોર્ટ છે એટલે કે ટૂંકું છે તો એવી કોઈ પણ ગુણવાચક શબ્દ ઉમેરવામાં આવે તેને શું કહેવાય છે એડજેક્ટિવ બરાબર છે આ તેની સિમ્પલ ડેફિનેશન એટલે કે તેની વ્યાખ્યા પણ જેમ આપણે એના ઉદાહરણ અને એક્સરસાઇઝ સોલ્વ કરશું એટલે તમને થી વધારે ખ્યાલ આવશે તો જોઈએ શું છે કોઈ પણ સંજ્ઞાવાચક કે સામાન્ય નામની પહેલા કોઈ પણ સંજ્ઞાવાચક નામ હોય કે કોઈ પણ ટૂંકમાં જાતિવાચક નામ હોય તો કોઈ નામની પહેલા કાંઈ પણ ઉમેરવામાં આવશે વિશેષણ શબ્દ બરાબર છે એનું ગુણ દર્શાવતો હોય એવો શબ્દ ઉમેરવામાં આવશે તેને શું કહીશું આપણે વિશેષણ તો જોઈએ ઉદાહરણ તમને વધારે ખ્યાલ આવે જેમ કે એ બિગ હાઉસ હવે હાઉસ એ શું છે તો કે નામ અહીંયા કોઈ પણ તમે નામ એટલે એવું નહીં સમજતા કે નામ છે એટલે તો કે વ્યક્તિનું નામ હશે બરાબર ચેર નામ છે ડસ્ટર તો નામ છે બોર્ડ નામ છે ચોક ફેન ચેર મોબાઈલ તો એ બધી શું છે પ્રકારે નામ જ છે બરાબર છે નામ એટલે તમે કોઈ પ્રોપર વ્યક્તિનું કે વસ્તુનું એવું નામ નહીં સમજતા બરાબર છે કે કોઈ રામ પાર્ક એવું નામ નહીં બરાબર છે કોઈ પણ સામાન્ય ડસ્ટર હોય ટેબલ હોય એ પણ નામ જ છે તો અહીંયા છે એ બિગ હાઉસ હાઉસ કેવું છે તો કે હાઉસ છે બિગ છે એટલે કે હાઉસ છે મોટું છે તો અહીંયા જે વસ્તુ છે મોટા હોવાનો ગુણ દર્શાવ્યો છે કેવી હોવાનો તો કે મોટા હોવાનો એના પછી છે એ બ્લુ બાઇક હવે બાઇક જે છે બાઇકનો કલર કેવો છે તો કે બાઇકનો કલર છે બ્લુ છે તો એ કલર દર્શાવ્યો છે નો ગુણ કલરનો ગુણ દર્શાવ્યો છે તો મતલબ કેવો રહી છે કે કોઈ પણ પ્રકારનો ગુણ દર્શાવ્યો હોય કલર હોય પછી જેને કહે કે લાંબાઈ ટૂંકાઈ હોય બરાબર છે તો એ બધી વસ્તુ છે એ વિશેષણ કહેવાય છે એના પછી એન ઓલ્ડ મેન ભાઈ માણસ છે તો માણસ કેવો છે તો કે માણસ છે વૃદ્ધ છે બરાબર છે તો અહીંયા ઉંમર બતાવી છે બરાબર છે તો અહીંયા તમે જુઓ તો આ બધા શબ્દો છે એમ શું કહેવાય છે વિશેષણ ફરીથી એકવાર બરાબર છે એ બિગ હાઉસ હાઉસ કેવું છે તો કે બિગ એટલે કે હાઉસ છે ઘર છે મોટો છે તો અહીંયા મોટા હોવાનો ગુણ દર્શાવ્યો છે તો એ શું છે વિશેષણ પછી એ બ્લુ બાઇક તો અહીંયા બાઇક છે તો બાઇક કેવું છે તો કે બાઇક છે બ્લુ છે તો એના કલરનો ગુણ દર્શાવ્યો છે એના પછી એન ઓલ્ડ મેન માણસ છે તો એ માણસ કેવો છે તો કે માણસ છે વૃદ્ધ છે તો અહીંયા વૃદ્ધ હોવાનો ગુણ છે દર્શાવ્યો છે મીન્સ કે અહીંયા ઉંમર હોવાનો ગુણ દર્શાવ્યો છે એના પછી તમે જુઓ તો એની વાક્ય રચના છે એ આવી ગઈ છે વાક્ય રચના શું છે તો કે ધીસ ધેટ આવશે પેલા શું આવે છે ધીસ ધેટ એના પછી વર્બ એટલે કે ટુ બી નું રૂપ આવશે ઇઝ એના પછી આર્ટિકલ એ કે એન ઈ તો લગભગ તમે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છો ફાઇવ સ્ટાન્ડર્ડમાં તમે જુઓ તો સેમેસ્ટર 1 છે માં પહેલો ટોપિક છે આર્ટિકલ બરાબર છે તો આર્ટિકલ તમે જુઓ તો લગભગ ખૂબ જ ઈઝી છે એ એન ધ બરાબર છે ખૂબ જ ઈઝી આર્ટિકલ છે એના પછી જે એડજેક્ટિવ અને પછી આવે છે નામ બરાબર છે તમારું નામ છે એની પહેલા શું કામ કેમ કે એડજેક્ટિવ છે ને એડજેક્ટિવ તો કે આખા નામનું વર્ણન કરે છે બરાબર છે આપણે એ કીધું પ્રમાણે આ શું છે હાઉસ તો કે નામ નામનું વર્ણન શું થયું તો કે બી હાઉસ છે તો હાઉસ કેવું છે બી તો કે પાછળનું જે નામ પાછળનું જે નામ છે ને આખા નામ બરાબર છે નામને વર્ણન કરતો શબ્દ શું છે એડજેક્ટિવ જોઈએ ઉદાહરણ ધીસ ઇઝ એ બિગ હાઉસ બરાબર છે આ મોટું ઘર છે ધીસ ઇઝ એ બિગ હાઉસ એટલે કે આ મોટું ઘર છે આ જુઓ તો આ શું છે વિશેષણ ઉપર હતું ને એ જ ઉદાહરણ છે ધેટ ઇઝ એ બ્લુ બાઇક તો કે પેલું બાઇક કેવું છે તો કે બ્લુ બાઇક છે પેલું બાઇક કેવું છે તો કે બ્લુ કલરનું છે ત્રીજું ધેટ
is an old man એટલે કે પેલા માણસ છે કેવા છે તો એકદમ વૃદ્ધ છે એટલે કે પેલો માણસ કેવો છે તો એકદમ વૃદ્ધ છે એટલે કે આમ કઈ મોટી ઉંમરના છે અહીંયા જે ઉદાહરણ હતા ને ઈ જ ઉદાહરણ અહીંયા નીચે છે ખાલી this that એ વર્ડ ઉમેરા છે બાકીમાં કઈ નવીન નથી એના પછી તમે જુઓ તો ક્રિયાપદ પછી બરાબર છે અહીંયા તમે જુઓ તો આ ક્રિયાપદ પછી આપણે લીધું છે પણ અહીંયા તમે જુઓ તો નામની પહેલા લીધું છે બરાબર છે નામ પછી પણ લેવામાં આવે તેની વાક્ય રચના થી બદલી જાય છે તો એ બદલેલી વાક્ય રચના છે ને એનું ઉદાહરણ અહીંયા આપ્યું છે ક્રિયાપદ પછી વાક્યના અંતે મૂકી શકાય ક્રિયાપદ પછી જ આવે છે જો આવશે તો અહીંયા ક્રિયાપદ પછી અહીંયા તમે જુઓ તો ક્રિયાપદ પછી જ આવે છે બરાબર છે પણ નામના અંતે મીન્સ કે વાક્યના અંતે લખવાનું છે જોઈએ ના ઉદાહરણ ધીસ હાઉસ ઇઝ બિગ આ ઘર કેવું છે મોટું છે ધેટ કાઇટ કાઇટ કે હતો તો બાઇક કે બધા તો બાઇક નું ઉદાહરણ હતું અને કાઇટ હતો પણ ચાલે બાઇક હોય કે કાઇટ હોય બ્લુ કલર ની તો હોય છે ધેટ કાઇટ ઇઝ બ્લુ એટલે કે પેલી પતંગ કેવી છે તો કે એકદમ બ્લુ કલર ની છે ત્રીજો ધેટ મેન ઇઝ ઓલ્ડ એટલે કે પેલો માણસ છે કેવો છે તો કે પેલો માણસ છે એકદમ વૃદ્ધ છે જો આ હતા ને એના એક્ઝામ્પલ હતા બરોબર છે ઉદાહરણ હતા કે જેને આપણે જોયા અને સમજ્યા કે એક્ઝેક્ટલી તમે જુઓ તો વિશેષણ શું છે વિશેષણ શબ્દનો અર્થ શું થાય એનો ક્યાં ઉપયોગ થાય વિશેષણ કેવા શું માંગે છે એ આપણે જોયું જો તમે એટલી વસ્તુ તો સમજાઈ ગઈ હશે કે વિશેષણ છે ને એ નામની પહેલા વસ્તુ નાની છે મોટી છે ટૂંકી છે કાળી છે પીળી છે બરાબર એ કોઈ પણ પ્રકારનો કલર કે પછી ભાવ દર્શાવે છે એની સાઈઝ દર્શાવે છે બરાબર છે નાની છે મોટી છે ઊંચી છે પહોળી છે કેવાનો મતલબ એ છે કે નામની પહેલા નામને વર્ણન કરતો શબ્દ છે એ શું છે વિશેષણ છે હવે મેઈન તમે આટલું સમજી ગયા છો ને એટલે બાકી અહીંયાથી એક્સરસાઇઝ આપણે લઈએ છીએ ને તમે એમને સમજી લેશો તો જોઈએ ના ઉદાહરણ જો અહીંયા બે વાક્ય રચના આપણે જોઈએ એક ધીસ ધેટ ઇઝ પછી આર્ટિકલ પછી એડજેક્ટિવ અને નાઉન બીજી વાક્ય રચના કઈ છે ધીસ ધેટ નાઉન વર્બ અને પછી આવે છે એડજેક્ટિવ એકમાં એડજેક્ટિવ છે લાસ્ટમાં આવે છે ને એકમાં છે સેકન્ડ લાસ્ટમાં એટલે કે નામની પહેલા આવે છે બે વાક્ય રચના આપણે જોઈ હવે એનું ઉદાહરણ જોઈએ એટલે કે બંને વાક્ય રચના ઉદાહરણ છે આપણે અહીંયા પાસે અને આ જે ઉદાહરણ છે તમારી ગ્રામર બુકમાંથી લીધેલા છે એટલે તમે લોકો ઉદાહરણ જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે ધીસ સોરી ધેટ ઇઝ એ થીન બોય ધેટ ઇઝ એ થીન બોય કે બોય છે બરાબર છે નામ શું છે બોય એ બોય કેવો છે એને વર્ણન કેવી રીતે કર્યો છે તો કે એકદમ પાતળો વર્ણન કર્યો છે કે બોય કેવો છે એકદમ થીન છે એકદમ પતલો છે તો ધેટ ઇઝ એ થીન બોય તો કે પેલો પતલો છોકરો છે તો પેલો પાતળો છોકરો છે ધેટ બોય ઇઝ થીન તો પેલો બોય કેવો છે તો કે એકદમ થીન એટલે કે પાતળો છે એના પછી બીજું જો જ્યાં જ્યાં એડજેક્ટિવ છે ને એમાં પહેલી લાઈન છે ને બરાબર છે એમાં આપણે અંડરલાઈન કર્યા છે પછી આપણે ટી કર્યા છે એના ઉપરથી તમને ખબર પડી જશે કે આમાં એડજેક્ટિવ શું છે બીજું ધીસ ઇઝ એ લોંગ પેન્સિલ બરાબર છે તો પેન્સિલ છે એ કેવી છે પેન્સિલ નો કેવો હોવાનો ગુણ દર્શાવ્યો છે લોંગ એટલે કે લાંબો હોવાનો ગુણ દર્શાવ્યો છે ધીસ પેન્સિલ ઇઝ લોંગ તો કે આ પેન્સિલ લાંબી છે પછી બીજું ત્રીજું ઉદાહરણ ધીસ ઇઝ એ ટોલ ટ્રી તો ટ્રી જે છે એ કેવું બતાવ્યું છે અહીંયા તો કે ટ્રી છે ટોલ ટોલ એટલે ઊંચું ઊંચા હોવાનો ગુણ છે અહીંયા દર્શાવ્યો છે કે ધીસ ઇઝ એ ટોલ ટ્રી બીજું ધીસ ટ્રી ઇઝ ટોલ તો કે આ ઝાડ ઊંચું છે અહીંયા શું હતું ધીસ ઇઝ એ ટોલ ટ્રી આ ઊંચું ઝાડ છે નીચે આ ઝાડ ઊંચું છે એટલે તમે જુઓ તો ખાલી વાક્ય સેમ જ રહે છે ખાલી ક્રમ આડાઅવળો થાય છે નામ છે ઈ આગળ આવી જાય છે એડજેક્ટિવ લાસ્ટમાં આવી જાય છે નોમાં તમે જુઓ તો શું હતું નામ લાસ્ટમાં તમને એડજેક્ટિવ આગળ હતું અહીંયા એડજેક્ટિવ પાછળ આવી જાય છે અને નામ આગળ આવી જાય છે એના અર્થમાં કોઈ ફેર પડે નહીં અર્થ તો જે નીકળતો હોય એ જ અર્થ છે અહીંયા નીકળશે અર્થમાં કોઈ ફેરફાર ન થાય એના પછી ફોર્થ વાળો ધીસ ઇઝ ન્યુ બુક હવે આ નવી બુક છે બુક કેવી છે તો કે બુક છે ન્યુ છે બરાબર છે ન્યુ હોવાનો એટલે કે નવી હોવાનો ગુણ છે અહીંયા દર્શાવ્યો છે ધીસ બુક ઇઝ ન્યુ તો કે આ ચોપડી તો આ બુક છે કેવી છે ન્યુ છે એટલે માં તો લખેલી
વાક્ય રચના બદલે છે બાકી મીનિંગ અને એડજેક્ટિવ બંને સમાન છે ધીસ ઇઝ એ સેડ બોય તો બોય છે કેવો છે અહીંયા કે બોય છે એકદમ સેડ છે એકદમ નિરાશ છે કે અહીંયા તમે જુઓ તો એની લાગણી સાથેનો સંબંધ દર્શાવ્યો છે એની ભાવના સાથેનો સંબંધ દર્શાવ્યો છે એ કેવો ફીલ કરે છે તો કે એકદમ નિરાશ છે એવું મીન્સ કે એવું ફીલ કરે છે ધેટ બોય ઇઝ સેડ તો કે પેલો બોય છોકરો છે કેવો છે તો એકદમ સેડ છે તો આ તમે જુઓ ને તો ઉદાહરણ જોયા પછી તમે એક વસ્તુ ચોક્કસ સમજી ગયા છે કે અહીંયા નામ છે ને એને ખાલી જોવાનું છે કે નામ કેવું છે બરાબર છે કોઈ પણ વસ્તુ છે કે ટૂંકી છે કાળી છે પીળી છે લાંબી છે બરાબર છે તો તેનો કોઈ લાગણી દર્શાવી હોય તો લાગણી જોવાની છે અહીંયા તમે જુઓ તો થીન લોંગ ટોલ ન્યુ અને સેડ આવા આપણે અહીંયા અલગ અલગ પ્રકારના એડજેક્ટિવ છે જોયા છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આજે તમે જુઓ તો સ્ટાન્ડર્ડ 6 ની અંદર આપણે ગ્રામર ટોપિક જોયો કે જેનું નામ હતું ધ એડજેક્ટિવ તમે ખાલી એટલું યાદ રાખજો કે નામ જે છે ને એને વર્ણન કરતો શબ્દ એટલે એડજેક્ટિવ અત્યારે આપણે ટેક્સ્ટબુકમાં જેટલું કે ગ્રામર બુકમાં જેટલું કે તમને કોર્સમાં જેટલું કીધું છે એ પ્રમાણે આપણે એડજેક્ટિવ જોઈએ તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે નામને વર્ણન કરતો શબ્દ એટલે એડજેક્ટિવ પછી નામને વર્ણન કરતો ઊંચાઈ હોય સાઈઝ હોય કલર હોય કે એક સુધી ગમે વસ્તુ હોય એની લાગણી દર્શાવી હોય મીન્સ કે એની ભાવના કોઈ બતાવી હોય તો એ પણ બધી વસ્તુ સેમ જ છે બરાબર છે તો ખાલી એ જ યાદ રાખજો કે નામને વર્ણન કરતો શબ્દ તો આ શબ્દ હું વારંવાર બોલું છું કેમ કે તમને યાદ રહી જાય તમને મગજમાં ઉતરી જાય એટલા માટે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ લેક્ચર મીન્સ કે ધ એડજેક્ટિવ વાળો લેક્ચર અહીંયા સંપૂર્ણ રીતે સમાપ્ત કરીએ છીએ હું આપની સમક્ષ વિદાય લઉં છું જય ગુરુદેવ